Eita, mano, mano, eu quando eu queria o marido de uma Prakash Patil, o mano, que ele viu. Mujhe usi barabar lage hai to hum je lo apne eta padi mujhe usi barabar se mane nahi lag to barabar hai tane kya lag se mujhe usi barabar nahi nahi to mane dukh par jeevan mein aave kya aave to hum thaki hagu se mane mara man mein lagto nahi nahi bhulai jaye to hum jo ke we are on right path dukh to aavanu ne is samay apne jo aani andar kidu em samta ane shanti tatasthyata ane u jaalvi rakhiye ne to pratyaghat na lage આઘાત પ્રત્યાઘાત એટલે આઘાત પાછું એને નિષ્ફળ થાય આપણે ગાળ દીધી આપણે સામે ગાળ દીધી એવું ના થાય ગાળ દીધી હસી ઠીક છે ભગવું ભગવું એવું ઉપર અંદરથી થયું તો અમે જો સાધનામાં આપણે નથી એટલે આને કહે છે કે તલવારની ધાર આ થવું અઘરું છે આવું કોઈ માણસોમાં બહુ નથી આવતા એનું કારણ શું છે આવું અઘરું બહુ એક વખત જો એમાં આપણને હાથ લાગી ગયો ને બરાબર કામ એ રીતે કરવાનું એટલું બધું સહેલું છે જેટલું અઘરું છે એટલું જ સહેલું છે એક વખત આપણને એવું મહાવરો આવી જાવ કેમ કરવું 70મું પ્રકરણ કર્મ પ્રભુભાવનું ક્ષેત્ર કર્મગાથા પૂજ્ય શ્રી મોટા રચિત પેજ નંબર 163 1 જાન્યુઆરી 2017 કોઈ ક્ષેત્ર પ્રભુ ભાવ વિનાનું ક્યાંય રે ન છે ક્યાંય રે ના છે કોઈ પણ ક્ષેત્ર ભગવાનના ભાવ વગરનું છે જ નહીં જ્યાં બેઠા વહાં સાંઈ મોલા આપણે જ્યાં બેઠા ત્યાં ભજન થઈ હતું સંડાસ મેં થાય સંડાસનો દાખલો આપો કરશનભાઈ ખ્યાલ છે શરૂઆતમાં કરશનભાઈ ગયા ને મોટાને મળવા જતા એ ભીખાભાઈ બધા ભેગા રામજીભાઈ પછી કરશનભાઈ ગયા સંડાસમાં એમાં બોર્ડ માર્યું તો હરિયો બધું થોડા સ્વામિનારાયણ ધર્મથી પ્રેરાયેલા એમ તો બધું એવું લાગે સંડાસમાં ભગવાન નામ લેવાય તો વિચાર આવ્યો ખાલી ત્યારે ઓટલાથી સંડાસ દેખાતો સીધો હતો રસ્તામાં કંઈ જાળવાનો ત્યાં મોટા ઓટલા પર ઉભા હતા ઓ કરશનદાસ આ મોટા રહ્યો એ સંડાસભાઈ લેવાય ભાઈ લેવાય લેવાય એ તે મને એમ થયું કે આને આપણી બધી ખબર પડી જાય ચાલો આપણે લાગી એમ પડી ગયું એવી તો પડી ગયા એમ તો જલ્દી વધુ બાપુ આપણે જવાય નથી વધી તો શું અઘરું હોય કોઈ ક્ષેત્ર પ્રભુભા વિનાનું ક્યાંય રે ના છે એમાં તેમાં પ્રભુ હૈયે લક્ષી પ્રવેશવું ઘટે કોઈ પણ કાર્ય કરતા હોય કોઈ પણ ક્ષેત્રમાં લો કોઈ પણ ક્ષેત્રમાં કર્મ કરીએ ત્યારે ભગવાનનો ભાવ રાખીને જ કરવું કારણ કે દરેક ક્ષેત્રમાં પ્રભુભાવ તો ભરેલો જ છે તરત આપણને મળે કોઈ ક્ષેત્ર પ્રભુભાવ વિનાનું છે જ નહીં એટલે કર્મ કરતી વખતે એવું ડાયું રહેવું કે આપણું કર્મ બગડી ના જાય સંસારમાં જઈને કર્મ ના થાય સંડાસમાં ના થાય ગમે તે હો ભલે ક્ષેત્ર બાંધનારું નથી કરવું હું ભલે સંડાસની છોકરી લઈને યાદ છે હો સાહેબ સારું ખોટું એને જાણવાનું ના થઈને ભજન કરવું સારું નથી એમ ના ગણવું ખોટું હોવા છતાં એની સાથે હોય ખોટા માણસ એને આપણે પડારું પડે કામ કરવાનું છોકરા
એમાં ના કંઈ પરોવાનું આપણે રાખવું બી, આપણે તો કર્મ બરાબર આપણા માટે કરવાનું, એના માટે કરવાનું કેમ? આપણે એ એંગલ બદલવો પડે, આપણે જેમ એના માટે હું જાઉં છું કામ છું, હવે આપણા માટે જ હોય કેમ? આપણે ઘડાવાનું છે સાહેબ, પ્રયોગશાળા છે તો હેતુનું જ્ઞાન તે વેળા તેવામાં જેમને સ્ફુરે, ખોટો સામે હોય અને હેતુનું જ્ઞાન જો સ્ફુરી ગયું તો ખોટાની માહિતી એ સત્ય બોધ એને ખરેખર મળી જાય. કયા કર્યું હેતુની સભાનતાની આટલી બધી વેલ્યુ છે, આપણે તો આપણા માટે કરીએ છીએ, પછી એને ખોટું લગાડવાનું આવે ક્યાંય ના આવે, એ સરળતાથી કામ કર્યા કરે. જીયા ઘણી વાર બોલે આવે ને તમને કઈ લાગી નહીં બાપા, કઈ તમે તો લાગવું જ જોઈએ, લાગે નહીં તો કરે તો સારું એ પછી એમ કરશે સરવાર, આટલું બધું એમ થાય લાગે નહીં બહુ વાંધો ના આવે, ના લાગે એમ થાય કહેવાય નહીં, એવું કેવી રીતે થવાય? એના સવાલ હતા તું જે ક્યારે એ ધીરે ધીરે થવાય જાય, આપણે રસ્તે ચાલો ને એટલે સ્ટેશન આવશે, એવી શાંતિ એ લાગે નહીં તો કરે, એ મૂડ જેવું ના થવું, મૂડને કાંઈ લાગે નહીં, ગમે એમ કહો ક્યાં કરો એને કાંઈ લેવા દેવાનું, મૂઢ અને જ્ઞાની એ સરખા જ લાગ્યા, વિકાસના મૂઢતા સ્વચ્છંદી જ્ઞાની હોય એ મેળવીને જીવન સમજાય ને, હેતુનું જ્ઞાન તે વેળા રાખીએ તો ખોટામાંથી પણ સત્ય જાણવા મળે, ખોટું ભણવું જ નહીં હતું, ખોટું ના એકલું ખોટું સારું તેમાંય હોય છે, સર્વના કર્મને તેથી તે રીતે જોઈ દે, ખોટું ના એકલું ખોટું સારું એમાંય હોય બધામાં ઘણું સારું ન હોય, આપણે તો બધું કરતાં કરતાં કર્મ કેવી રીતે કરીએ એટલું જોવાનું સાહેબ, બીજું જોવું નહીં, મુકાયેલા તમે જ્યાં હો જીવન વહેણ આપણું, ફેરવાવા ભરેલો છે પ્રસંગ જાણજો ખરો, જ્યાં મુકાળા જે કર્મમાં ત્યાં કરવાના આવી પડ્યું તો આપણા વિકાસ માટે ભગવાને આપ્યું છે, તો આપણે પ્રયોગશાળામાં પ્રયોગ કરીને પાસ થઈ જાય, કર્મથી પાસ થઈ જાય, પાસ થઈ જાય, પાસ થઈ જાય, આપણા પ્રકૃતિના વલણોને ફેરવવા માટે જ પ્રસંગ ભગવાને આપ્યું છે, પ્રકૃતિના વહેણ પ્રકૃતિનું રૂપાંતર કરવા માટે મુકાયેલું છે આપણા માટે કર્મ, મુકાયેલા તમે જ્યાં હો જીવન વહેણ આપણું, ફેરવાવા મળેલો છે પ્રસંગ જાણજો ખરો, બધું જે તે ભરેલું છે પ્રભુના ભાવથી નર્યું, તેથી પ્રેરાય ત્યાં હૈયે પ્રભુ ભાવેથી ભરે, બધું જે પ્રભુ ભાવેથી ભરેલું છે એટલે આપણે હંમેશા પ્રભુના ભાવથી છો, બાકી રહી છે ઘણી બાકી છે પણ હવે બસ છે, 164 પાનું છેલ્લી છ કડી થી શરૂ થયું.